શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા હોમગાર્ડ્સ માટે સરકાર તરફથી સારા સમાચાર છે કે તેના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા હોમગાર્ડ્સને દૈનિક 80 રૂપિયા ભથ્થું મળતું હતું, જે વધારીને હવે 205 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. કાળઝાળ મોંઘવારીના સમયમાં હોમગાર્ડ માટે સારા સમાચાર છે. એક તરફ ટ્રાફિક વિભાગ દ્વારા અન્ય કોઈ સુવિધા તો નથી મળતી, પરંતુ સરકાર તરફથી તેને પગાર વધારો આપવામાં આવ્યો છે. 2012માં જ્યારે 85 રૂપિયા ભથ્થું હોમગાર્ડને આપવામાં આવતું હતું, માનદ વેતન જેને અમે કહીએ છીએ, એ માનદ વેતન વધારીને ગુજરાત સરકારે 204 રૂપિયા કર્યું. 204 રૂપિયા કરવાની સાથે દિવસ 22 કરવામાં આવ્યા. કારણ કે જો એ 204 રૂપિયા અને પૂરા 29 દિવસની જો આપણે ગણતરી કરીએ તો એ પોલીસ વિભાગના અને હોમગાર્ડ વિભાગના બંનેના ધારાધોરણ સાથે બેસતું નહોતું. એવા કારણોસર હોમ ગૃહ વિભાગનો આ નિર્ણય છે. સરકાર દ્વારા પગાર વધારો તો આપવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે ક્રૂર મજાક કરી હોય એ રીતે નોકરીના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 80 રૂપિયા ભથ્થું મળતું હતું ત્યારે 28 દિવસ નોકરી હતી, પરંતુ હવે 200 રૂપિયા વેતન આપવાનું શરૂ કર્યું ત્યારથી નોકરીના દિવસ ઘટાડીને 22 દિવસ કરી નાખ્યા છે. મૂળ બાબત એવી છે કે જે 85 રૂપિયાનો હતો એની જગ્યાએ 300 ટકાનો પગાર ભથ્થાનો વધારો આપવામાં આવ્યો છે. એના ભાગરૂપે આ દિવસો ઘટાડવાની જરૂરિયાત પડી છે. એક તરફ પગાર વધારો આપવામાં આવે ત્યારે નોકરીના દિવસમાં ઘટાડો કરી દેવતા હોમગાર્ડના જવાનોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. મોંઘવારીના સમયમાં લોકો પરિવારનું ભરણ પોષણ કરવામાં તકલીફ પડી રહી હોય ત્યારે સરકાર દ્વારા પગાર વધારા નામે ક્રૂર મજાક કરવામાં આવી છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.